ગુજરાત રાજ્યમાં છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા 6 સ્થળોએથી પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમરગામથી આપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં નીકળી હતી. જે યાત્રા વિવિધ સ્થળોએ ફરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બાદ ભરૂચમાં પ્રવેશ કરી ભરૂચના જાડેશ્વર ચોકડી, સાંઈ મંદિર, જ્યોતિનગર સર્કલ, કસક સર્કલ, રેલવે સ્ટેશન, પાંચ બત્તી તેમજ મહમદપુરા સર્કલ, બાયપાસ ચોકડી તેમજ ભરૂચના જુદા જુદા વિસ્તારમાં થઈને મક્તમપુર ગામમાં સમાપન થયું હતું. આ યાત્રામાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી રાકેશભાઈ હિરપરા, એનસી મેમ્બર સંગઠન મંત્રી રામભાઈ ધડુક, જિલ્લા પ્રમુખ જયરાજસિંહ, આમોદ તાલુકા યુવા પ્રમુખ રંગુની ઝાકીર તેમજ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજથી 10-11 દિવસ પહેલા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ અલગ અલગ 6 જગ્યાએથી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી. આજે 11મો દિવસ છે અને અંકલેશ્વર વિધાનસભાની અંદર આજે બપોર સુધી અમે આખી વિધાનસભામાં ફેર્યા છીએ. જેવી રીતે ગુજરાતની અંદર વર્ષોથી એક જ પાર્ટીનું રાજ છે અને લોકો એક મજબૂત વિકલ્પની શોધમાં હતા, આ યાત્રાથી એક વસ્તુ અમને સાબિત થઈ છે અને લોકોએ જેવી રીતે અમારું અભિવાદન કર્યું છે, સ્વાગત કર્યું છે અને જેવી રીતે લોકોનો રિસ્પોન્સ છે એ જોતાં કે ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. ગુજરાતમાં તમામ જે સામાન્ય માણસોના મુદ્દાઓ છે એને લઈ અને અમે ઘર ઘર સુધી અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જવાના પ્રયાસ રૂપે આજે આ પરિવર્તન યાત્રા નીકળી છે અને આગામી દિવસોની અંદર આ યાત્રા અહીંથી આગળ ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાની છે. આગામી 6 તારીખે તમામ 6 યાત્રાઓ જે છે એ ગાંધીનગર પહોંચશે અને ગુજરાતની અંદર જે વિકલ્પ બનીને ઉભરવાની અમારી જે એક પ્રયાસ છે એ મને વિશ્વાસ છે કે સફળતાપૂર્વક પૂરો. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ.